गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक ना एक्जाम्पल जोई रह्या छे। मित्रों आजे आ भाग नी अंदर आपणे प्रेक्टिस बुक ना स्वाध्याय 4.3 नो मित्रों दाखला नंबर 2 जोईशुं। बरोबर, तो चालो शुरू करिए। नीचे आपेल द्विघात समीकरण ना बीज शक्य होय तो द्विघात सूत्र नो उपयोग करी मेळवो। आना पहला आपणे पूर्ण वर्ग नी रीते उकेल शोध्या हता। अहींया आपणे शुं कीधुं छे के समीकरण ना बीज द्विघात सूत्र नी मदद थी आपणे शोधवाना छे। तो चलो शीखवाडुं। पहेलो एक्जाम्पल आपणे आप्यो छे 16x2। एक मेथड जोई लेशो एटले पछी तो आवडी जशे तमने। 24x-1=0 આ આપણને સમીકરણ આપેલું છે મિત્રો। તો હવે આ સમીકરણને દ્વિઘાત સૂત્ર સાથે સરખાવવાનું, તો શું થાય મિત્રો? a બરાબર અહીંયા કોણ આપેલું છે? 16 આપેલા છે। પછી b બરાબર, ધ્યાન આપજો બરોબર કે b ની જગ્યાએ કેટલા આપેલ છે? -24 અને c ની જગ્યાએ કેટલા આપેલા છે? અચળ પદ -1 આપેલું છે। એટલે આપણને એ બી સી મળી ગયા। પછી તમારે અહીંયા શું લખવાનું? સૂત્ર લખીશું એક્સ બરાબર, ધ્યાન આપજો, દ્વિઘાત સૂત્ર આપણે લખીશું। એક્સ બરાબર સૂત્ર શું થાય? -b+√(b²-4ac)/2a। આ દ્વિઘાત સૂત્ર યાદ રાખજો, આ આપણું દ્વિઘાત સૂત્ર છે। તો પહેલા આટલું કરી નાખીએ મિત્રો, અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે, પ્લસ ઓર માઇનસ। તો પહેલા આ b²-4ac આપણે શોધવા પડે, તો b²-4ac, ચાલો હવે કિંમતો આપણી પાસે છે, તો b² એટલે -24 નો શું થાય? વર્ગ -4 કૌંસમાં a એટલે કેટલા છે? 16 અને કૌંસમાં સી એટલે કેટલા છે? -1। તો બરાબર, હવે મિત્રો જુઓ 24 નો વર્ગ એટલે 24 × 24 કરીએ, 0 2 4 8 2 4 4 4 16 4 2 4 4 16 નો છગડો બધી પડી 1 4 2 8 ને 1 9 6 9 ને 8 17 નો સાતરો 500 ને કેટલા આવ્યા? 76। પણ માઇનસ છે, પણ એનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય, -+ એટલે અહીંયા કેટલા આવશે? 576 આવે। અને જુઓ -, શું થાય? પ્લસ 16 × 4 64, 64 × 1 એટલે 64, અને આ બે નો સરવાળો કરી નાખો, 6 ને 4 10 નું 0 વધી 1 7 ને 7 14 નો ચોગડો વધી પડી 1, 5 ને 1 6, કેટલા આવ્યા? b²-4ac, એની કિંમત કેટલી આવી? 640। હવે મિત્રો આના ઉપરથી નક્કી થાય કે તમારા બીજ વાસ્તવિક છે કે નહીં, અને ભિન્ન છે, સમાન છે કે નહીં એ અહીંયા ખબર પડે। જુઓ આની કિંમત કેવી આવી? >0, એટલે સમીકરણના બે બીજ મળે। કેટલા મળે? સમીકરણના બે ભિન્ન, કેટલા મળે? બે ભિન્ન અલગ અલગ અને વાસ્તવિક બીજ મળે, એવું લખાય, વાસ્તવિક બીજ મળે। ક્લિયર? તો હવે આપણે શું લખીએ? ચલો દ્વિઘાત સૂત્રમાં કિંમતો મૂકો, x = -b, એટલે જો અહીંયા કેટલા છે? -24 +/- વર્ગમૂળમાં આ b²-4ac એટલે કેટલા? એની કિંમત શોધી છે 640, અને છેદમાં 2 કૌંસમાં a એટલે જુઓ a એટલે કેટલા છે? 16। તો માટે હવે એક વખત માઇનસ લખવાના, એક વખત પ્લસ, જો અહીંયા પ્લસ ઓર માઇનસ છે એટલે, તો હવે આપણે બે ભાગ પાડીશું આમ, જુઓ તો x = આ -+ એટલે 24, એક વખત પ્લસ લખો, વર્ગમૂળમાં 640 અને છેદમાં 16 દુ કેટલા થાય? 32। હવે જોજો x = 24 વત્તા
હવે મિત્રો અહીંયા 640 આવે બરોબર જો હવે 640 નું આપણે શું કાઢવાનું છે વર્ગમૂળ કાઢવાનું છે શું કાઢવાનું છે વર્ગમૂળ તો જો અહીંયા બરોબર એના ભાગ પાડીએ ના આવડે તો તો જુઓ આ 64 અને 0 8 દાન 80 અને અહીંયા 2 5 10 5 1 5 જો 8 નું જોડકું બન્યું ને એટલે જો આપણે અહીંયા તમને ન ખબર પડે થોડા વિસ્તૃતમાં લખીએ 8 * 8 એટલે 8 નો વર્ગ ગુણ્યા 2 * 5 આ 2 * 5 અને છેદમાં કેટલા આવ્યા 32 તો માટે x = 24 વત્તા હવે ખાસ ધ્યાન રાખો જો અહીંયા વર્ગ છે ને એટલે આનું વર્ગમૂળ નીકળે એટલે 12 નીકળી જાય એટલે 8 આવે અને વર્ગમૂળમાં જુઓ આ બંનેનું વર્ગ નથી એટલે વર્ગમૂળ ના નીકળે એટલે 5 2 10 એમના એમ અને છેદમાં મિત્રો કેટલા આવ્યા 32 ધ્યાન આપજો બરોબર હવે અહીંયા સમજો x બરાબર હવે જો અહીંયા 24 છે અહીંયા 8 એમાંથી સામાન્ય કેટલા નીકળે 8 સામાન્ય નીકળે તો 8 સામાન્ય કાઢીએ તો કૌંસમાં 8 3 24 અને પ્લસ આ 8 તો નીકળી ગયા એટલે બાકી કેટલા રહ્યા વર્ગમૂળમાં 10 અને છેદમાં કેટલા વધ્યા છે 32 ક્લિયર ચાલો હવે આપણે શું કરીશું ધ્યાન આપો બરોબર હવે છેદ ઉડાડી દઈએ આ 8 4 32 તો હવે આપણને પહેલું બીજ મળ્યું 3 + વર્ગમૂળમાં 10 છેદમાં 4 આ સમીકરણનું પહેલું બીજ આપણને મળ્યું ક્લિયર આવડશે ને ચલો હવે આપણે તો આ પ્લસ લીધા હવે માઇનસ લઈએ તો શું થાય જુઓ x = 24 આ પ્લસ હતા ધ્યાન આપજો આ શું હતા પ્લસ 24 પ્લસ લીધા અહીંયા માઇનસ વર્ગમૂળમાં 640 અને છેદમાં 16 દુ કેટલા થાય 32 આ પ્લસ તો અહીંયા માઇનસ લીધા હવે x બરાબર આ 24 માઇનસ વર્ગમૂળમાં આના ભાગ પાડ્યા જો આ રહે અહીંયા લખે એ રીતે લખીએ તો 8 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 5 છેદમાં કેટલા આવે 32 માટે x = 24 માઇનસ આ વર્ગ વાળું પદ બહાર નીકળી જાય એટલે 8 બહાર નીકળી ગયા આનું વર્ગમૂળ ન નીકળે એટલે 5 2 10 અંદર અને છેદમાં કેટલા આવ્યા 32 હવે આ 24 અને 8 માંથી સામાન્ય કાઢીએ તો શું થાય x = 8 સામાન્ય તો કૌંસમાં 8 3 24 માઇનસ વર્ગમૂળમાં 10 વધે અને છેદમાં મિત્રો કેટલા વધે 32 હવે આપણે છેદ ઉડાડી દઈએ ચાલો છેદ ઉડાડીએ તો 8 4 32 તો માટે x = 3 માઇનસ વર્ગમૂળમાં 10 છેદમાં કેટલા આવ્યા 4 તો મિત્રો આ રીતે આપણે સમીકરણનું બીજું બીજ મળી ગયું આવડશે ને તો અહીંયા આપણે જુઓ શું કહે છે ઉપયોગ કરી અને સમીકરણના બીજ શોધવાના છે તો આપણે અહીંયા જવાબ લખીએ આન્સર કે દ્વિઘાત સમીકરણના બે બીજ બરાબર કૌંસમાં 3 + વર્ગમૂળમાં 10 છેદમાં 4 અને 3 માઇનસ વર્ગમૂળમાં 10 છેદમાં 4 તો મિત્રો આ રીતે આપણો અહીંયા પહેલો એક્ઝામ્પલ પૂરો થયો બધા દાખલામાં મોટા ભાગે મેથડ એક જ હોય છે હવે અહીંયા ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે જો અહીંયા 0 જવાબ આવે તો 0 આવે તો આ બંને બીજ છે ને એ સમાન આવવાના કેવા આવવાના સમાન બીજી વાત જો અહીંયા -4 -17 -15 -5 એવા જવાબ આવે અહીંયા બરોબર તો પછી આ ગણતરી થાય જ નહીં એટલે કે સમીકરણના બીજ મળે નહીં ક્લિયર ચાલો હવે આપણે બીજો દાખલો લઈ લઈએ જોડે જોડે આ ભૂસી નાખીએ છીએ હવે હવે ધ્યાન રાખજો
અને સાથે સાથે મિત્રો આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો જોડે જોડે કરતા રહેજો જેથી કરીને તમને બધા જ વિડિયો સમયસર મળી જાય અને તમે દરેક ચેપ્ટરના દાખલા શીખી શકો। હવે આપણે બીજો દાખલો જોઈએ। વર્ગમૂળમાં 3x² + 10x - 8 વર્ગમૂળમાં 3 = 0 આ આપણું દ્વિઘાત સમીકરણ છે। હવે દ્વિઘાત સમીકરણને દ્વિઘાત સૂત્ર સાથે સરખાવીએ તો a બરાબર કેટલા આવે, એની જગ્યાએ કેટલા છે વર્ગમૂળમાં 3, પછી b બરાબર કેટલા છે 10, અને c બરાબર અચળ પદ આ રહ્યું પણ આગળ જે ચિહ્ન હોય એ તમારે લખવાનું, બરોબર। હવે આટલું કર્યા પછી તમારે દ્વિઘાત સૂત્ર લખવું પડે। तो द्विघात सूत्र शु x बराबर माइनस बी प्लस और माइनस वर्गमूल में बी स्क्वेर माइनस फोर ए सी अने छेद में कितना आवे 2a। आ आपू द्विघात सूत्र छे, ध्यान आपजो। एटले मित्रों तमारे पहला आ वर्गमूल में जे छे बी स्क्वेर माइनस फोर ए सी नी किंमत शोधवी पड़े। तो हवे आपणे a शोधी काढीए, बी स्क्वेर माइनस फोर ए सी बराबर बी नी जगह किंमत मूको 10 नो वर्ग माइनस 4 कौंस मां ए, ए बराबर कितना छे वर्गमूल मां 3 कौंस मां सी, सी बराबर माइनस 8 वर्गमूल मां 3। हवे गुणाकार मां वर्गमूल आवे एटले गभरावानुं नहीं, शांति थी गणीए। तो जुओ 10 नो वर्ग એટલે 10 * 10 એટલે કેટલા થાય 100, માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ, 4 * 8 એટલે 4 8 કેટલા થાય 32, અને વર્ગમૂળમાં 3 * વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ થાય બરાબર 100 + 32 * હવે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે અહીંયા કેટલા વધે 3 વધે, ક્લિયર, બરાબર આ 100 વત્તા 2 નો ગુણાકાર કરો 3 2 6 અને 3 તારી 9 એટલે બરાબર 196 આવે, કેટલા આવે 196। આ કોની કિંમત આવી b² - 4ac ની કિંમત આવી, એ કિંમત કેવી છે 0 કરતા મોટી એટલે ગ્રેટર ધેન 0, અને જ્યારે ગ્રેટર ધેન 0 આવે ત્યારે મેં હમણાં શીખવાડ્યું તમને કે સમીકરણના બે બીજ કેવા હોય મિત્રો, બે બીજ ભિન્ન હોય, કેવા હોય ભિન્ન, અને વાસ્તવિક મળે, કેવા મળે વાસ્તવિક મળે, અલગ અલગ મળે, બરોબર। ચાલો હવે આપણે શું કરી નાખીએ તો આની અંદર આ જે દ્વિઘાત સૂત્ર છે એમાં કિંમતો મૂકીએ। ચાલો તો શું થશે કે x બરાબર માઈનસ આ b ની જગ્યાએ કેટલા મૂકવાના 10, હવે એક વખત પ્લસ લખવાના, કેટલા લેવાના અહીંયા પ્લસ વર્ગમૂળમાં આ b² - 4ac એની કિંમત કેટલી આવી 196 અને છેદમાં 2 કૌંસમાં a, a ની જગ્યાએ કેટલા મૂકવાના વર્ગમૂળમાં 3, ક્લિયર। આ એક વખત પ્લસ લીધું, હવે એક વખત માઇનસ લો x બરાબર માઇનસ 10 માઇનસ આ પ્લસ લીધા ને, હવે માઇનસ લેવાના, જુઓ પ્લસ ઓર માઇનસ છે આપણું સૂત્ર એટલે 196 અને છેદમાં 2 કૌંસમાં કેટલા આવે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3, ક્લિયર। ચાલો હવે 196 નું વર્ગમૂળમાં ન આવડતું હોય તો શું કરીશું, જો અહીંયા 14 * 14 કરો તો 0 4 1 4 1 1 1 4 4 16 વધી પડી 1 4 1 4 ને 1 5 6 9 1, તો મિત્રો કેટલું આવ્યું 196 નું વર્ગમૂળ 14 થાય। તો જુઓ આ x બરાબર માઇનસ 10 વત્તા 196 નું વર્ગમૂળ 4 14 અને છેદમાં 2 વર્ગમૂળમાં 3,
बराबर अने ये रीते अहीं करिए तो एक्स बराबर माइनस दस माइनस आनु वर्गमूल केटलू थाय 14 अने छेद मां बे वर्गमूल मां 3। हवे मित्रों जो अहीं एक्स बराबर हवे आ माइनस प्लस माइनस एटले बाद बाकी 14 मांथी 10 जाय तो 4 रहे अने छेद मां केटला आवे 2 वर्गमूल मां 3 અને મોટી સંખ્યા આગળ પ્લસ છે એટલે ન લખો તો પણ ચાલે ક્લિયર ચાલો હવે તમારે પાછું અહીંયા જોવાનું છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના તો જો અહીંયા છેદ ઉડે છે આ 2 2 4 તો ઉપર કેટલા વધ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3 એટલે પહેલો જવાબ અહીંયા આપણને પહેલો બીજ મળ્યો 2 વર્ગમૂળમાં 3 ક્લિયર ચલો હવે આનું કરીએ तो हवे શું થશે જો અહીંયા x બરાબર આ માઈનસ માઈનસ પ્લસ એટલે સરવાળો થાય 14 વત્તા 10 એટલે 24 અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 24 આવે અને છેદમાં 2 વર્ગમૂળમાં 3 થાય ક્લિયર હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ શું કરીએ છેદ ઉડાડીશું પણ હવે તમારે જોવાનું કે આ શું આવે -14 આવે આપણે શું કર્યું ધ્યાન આપજો બરોબર મિત્રો જુઓ અહીંયા છેદ ઉડે છે આ 2 12 2 24 આવે તો અહીંયા વધે કેટલા x બરાબર -12 છેદમાં વર્ગમૂળમાં 3 આ રીતે પણ લખી શકાય ક્લિયર ચાલો અજી આગળ કરવું હોય તો આપણે 9મા ધોરણમાં ઉપર અને નીચે વર્ગમૂળમાં 3 વડે ગુણવાના આ 3 છે ને વર્ગમૂળમાં 3 એટલે ઉપર અને નીચે ગુણવાના આ રીતને કરણીની રીત કહેવાય કઈ રીત કહેવાય કરણીની રીત કહેવાય તો શું થાય આપણે કોઈ નવા કોઈ અંદર એડ નથી કર્યા જો ઉપર પણ ગુણ્યા અને નીચે પણ ગુણ્યા તો બંને ઉડી જાય તો એનું એ જ પદ આવે તો હવે શું કરીશું જુઓ x બરાબર -12 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને છેદમાં આ બે નો ગુણાકાર કરો તો વર્ગમૂળમાં 3 નો શું થાય વર્ગ માટે x બરાબર -12 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે 3 વધે કેટલા વધે 3 હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના 3 4 12 એટલે મિત્રો x બરાબર -4 વર્ગમૂળમાં 3 આ આપણો બીજો બીજ મળ્યો હવે તમે એમ કહો કદાચ કે સર અહીંયા આપણે x બરાબર -12 છેદમાં વર્ગમૂળમાં 3 લખો તો પણ એ બીજ જ ગણાય હો એટલે કદાચ જો પરીક્ષામાં આ ન લખો તો પણ ચાલે તો હવે આપણે અહીંયા લખી કાઢીએ જવાબ આન્સર કરીને લખીશું કે દ્વિઘાત સમીકરણના બે બીજ આપણને મળ્યા કયા કયા મળ્યા પહેલું બીજ છે 2 છેદમાં વર્ગમૂળમાં 3 અને બીજું છે -4 વર્ગમૂળમાં 3 ક્લિયર તો આ રીતે મિત્રો આપણે આ ભાગમાં બે એક્ઝામ્પલ જોયા નેક્સ્ટ વિડિયોમાં બાકીના 3 એક્ઝામ્પલ આપણે પૂરા કરીશું ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।